नमस्कार दर्शक मित्रों, तमे જોઈ રહ્યા છો સાઇન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. તાલુકા પંચાયતમાં પ્રથમ અઢી વર્ષ ટર્મની છેલ્લી સામાન્ય સભા યોજાઈ. ચીખલી તાલુકાના ગ્રામ પંચાયતમાં પ્રથમ અઢી વર્ષની ટર્મ યોજાયેલી છેલ્લી સામાન્ય સભામાં વિકાસના કાર્યક્રમોની પેટ દરખાસ્ત ઉપરાંત શાળાના જર્જરિત ઓરડાઓ આંગણવાડીઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તાલુકા ગ્રામ પંચાયતના પ્રમુખ કલ્પનાબેન ગાવિત, કીડીઓ ચેતનભાઈ દેસાઈ, કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ, ઉપપ્રમુખ જિજ્ઞેશભાઈ, ન્યાય સમિતિના અધ્યક્ષ વૈભવભાઈ બારોટ, નાયબ કીડીઓ દિગ્ગજભાઈ સિંહ, દોડિયા વિસ્તારના અધિકારી ભારતીબેન સિંહ ઉપસ્થિત રહ્યા હતા. યોજાયેલા સામાન્ય સભામાં ગત સામાન્ય સભાની કાર્યવાહી બહાવી આપી નાણાં પંચની તેમજ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ કેટલાક કામોની ફેરફાર દરખાસ્ત કરવામાં આવી હતી. વાંસદા તાલુકાનો 74મો વન મહોત્સવ કાર્યક્રમ માનકુઈયા ગામે કરવામાં આવ્યો. ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને વન પંડિત અનુભાઈ સિંહ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા. વાંસદા તાલુકાનો 74મો વન મહોત્સવ કાર્યક્રમ ઘનિષ્ઠ વનીકરણ અંતર્ગત સામાજિક વનીકરણ રેન્જ વાંસદા દ્વારા માનકુઈયા ગામમાં મહિલા સંચાલિત દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે ભવ્ય રીતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ સુપ્રસંગે વાંસદા ચીખલી ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને વન પંડિત અનુપસિંહ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંદિરે રોજ રાત્રે જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરાયું. દર વર્ષની જેમ આ વર્ષે પણ હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ઉનાઈ માતાજીના મંદિરે રોજ રાત્રે 9-11 ભજન સંધ્યાનું આયોજન જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા કરવામાં આવ્યું છે. કાર્યક્રમ આજુબાજુના ગામોથી ભજન મંડળો હર્ષપેટ ભાગ લેવા આવે છે. તેના પ્રથમ દિવસે તારીખ 17-8-2023 રોજ જનજાતિ કલ્યાણ આશ્રમના અધિકારીઓ છગનભાઈ ઢીમર, ગોવર્ધનભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, ગુણવંતભાઈ ગામિત, અરવિંદભાઈ વર્મા, મહેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292. પરિવર્તનશીલ યુગમાં શિક્ષકોની ભૂમિકા વિષય પર ટીચર્સ ટ્રેનિંગ પરિસંવાદનું સફળ આયોજન. સદીઓથી ભાવિ પેઢીના ઘડવૈયા તરીકે શિક્ષક ગુરુનું આપણા સમાજમાં આગવું સ્થાન રહ્યું છે. શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ. શિક્ષકની અસાધારણ પ્રતિમાઓનો મહિમા વર્ણવતી આ પ્રચલિત ઉત્કલી ને સામાન સાર્થક સંપ્રાતક સમયમાં શિક્ષકો ઘણી બધી શૈક્ષણિક અને બિનશૈક્ષણિક જવાબદારીઓ નિભાવી રહ્યા છે. ત્યારે ધી કડોદ વિભાગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત ધી કડોદ હાઈસ્કૂલના ગુજરાતી અને ઇંગ્લિશ માધ્યમના બાલમંદિરથી લઈ ધોરણ 12 સુધીના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓના જીવનમાં ઘડતર પથની સહભાગી બની સફળતાની પ્રેરણા આપવા માટે સંસ્થાકીય વિકાસના યોગદાન આપવા પ્રતિબંધિત યોગ પરિવર્તનશીલ યુગમાં શિક્ષકોની ભૂમિકા વિષય પર એક અદ્વિતીય ટીચર્સ ટ્રેનિંગ પરિષદનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. ગાજર ઘાસ જાગૃતતા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કેવીકે નવસારીના ફાર્મમાંથી ગાજર ઘાસ દૂર કરવાની ઝુંબેશ કરાઈ. ગાજર ઘાસ કે જે આપણે સફેદ ટોપી, ચટક ચાંદી જેવા નામોથી ઓળખીએ છીએ, માનવજાત અને આપણા દૂધાળા પશુઓના સ્વાસ્થ્ય વિપરીત અસર કરે છે. એટલું જ નહીં પરંતુ ગાજર ઘાસ પાકના ઉત્પાદનમાં વધવાની સાથે પર્યાવરણ પર માઠી અસર પહોંચાડે છે. વળી ગાજર ઘાસ બીજને અનુકૂળ તાપમાન મળે, અનુકૂળ પરિસ્થિતિ મળી રહે તો 20 વર્ષ પછી પણ તે ઉગી નીકળે છે તથા એક છોડ ઉપર 50-2000 જેટલા બીજ ઉત્પન્ન થાય છે, જે આ વજનમાં ખૂબ હલકા હોવાથી તેનો ફેલાવો પવન, પાણી અને કેનાલો અને પશુઓ દ્વારા ખૂબ ઝડપથી થાય છે.
માટે તેને દૂર કરવા ખૂબ જ આવશ્યક છે. આ જટિલ નિંદણ દ્વારા તથા નુકસાનથી બચવા તારીખ 16-22 ઓગસ્ટ દ્વારા ભારતમાં ગાજર ઘાસ જાગૃતતા અભિયાન હાથ ધરવામાં આવે છે, જેના ભાગરૂપે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા ગાજર ઘાસથી થતા ગંભીર અસરોને દૂર કરવા હેતુથી કેન્દ્રના ફાર્મમાં આજ રોજ ગાજર ઘાસને ઉપાડીને નાબૂદ કરવાનો ઝુંબેશ હાથ ધરાઈ હતી, જેમાં કેન્દ્રના વડા તથા વૈજ્ઞાનિકો અને કર્મચારીઓ તથા મજૂરો મળીને 30 વધુ લોકોએ કેવિકના સમગ્ર ફાર્મમાંથી ગાજર ઘાસનું જડમૂળથી ઉપાડીને દૂર કરવામાં આવ્યું હતું. ઇતને સારે મુખવાસ, યહી સોચ રહે હો ના આપ? રિફ્રેશ કે પાસ હૈ મુખવાસ કી બડી રેન્જ. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. માં મેરી માટી મેરા દેશ તાલુકાના કક્ષાના કાર્યક્રમોમાં પ્રાંત અધિકારીની આગેવાની હેઠળ યોજાય. ચીખલીમાં મેરી માટી મેરા દેશ તાલુકાના કાર્યક્રમોમાં પ્રાંત અધિકારીઓની આગેવાનીમાં દેશભક્તિના ગીતોને સુસંવર્તિત સાથે રેલી યોજવામાં આવી, જેમાં ગ્રામ પંચાયતના તમામ મારી માટી મારી એકત્ર કરી સ્વાતંત્ર્ય સેનાનીઓની પરિવારજનોની સન્માન ધ્વજવંદન વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મેરી માટી મેરા દેશ અંતર્ગત તાલુકા સેવા સદનમાં પોલીસના ફ્લેગ માર્ચ અને દેશભક્તિના ગીતોની સુવર્ણ રાચી પ્રાંત અધિકારી અમિતભાઈ ચૌધરીની આગેવાનીમાં મામલતદાર રોશનીબેન પટેલ, TDO ચેતનભાઈ દેસાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન, તાલુકાની 42 જેટલી પ્રાથમિક શાળાઓના નવસારી LCB સંલગ્ન SOGના PI પટેલિયા અને તેમની ટીમ નવસારી જિલ્લામાં નાર્કોટિક સંબંધિત ગુનાઓ અંગે તપાસમાં હતી. તે દરમિયાન 17 ઓગસ્ટે આ ટીમના હેડ કોન્સ્ટેબલ મોહમ્મદ ફેઝલને બાતમી મળી હતી કે બિલ્લીમોરા સ્થિત ગાયકવાડ મિલ સામે આવેલા માયવંશી મહોલ્લામાં રહેતા 34 વર્ષીય ભરત ઉર્ફે ભટ્ટુ મૂળજી ગિલાતર પાસે ગાંજાનો જથ્થો છે. આ બાતમીના આધારે SOG ટીમે બિલ્લીમોરાના માયવંશી મહોલ્લા ખાતે જઈ અને આરોપી ભરત ઉર્ફે ભટ્ટુને 2,960 કિંમતના 0.296 ગ્રામ ગાંજા સાથે ઝડપી લઈ તેની પાસેથી મળેલ અન્ય માલમુદ્દા સહિત 7,540નો માલમુદ્દો કબજે કર્યો હતો અને આ અંગે વધુ તપાસ DS ચૌધરી કે જેઓ PSI છે બિલ્લીમોરાના એઓ તપાસ કરી રહ્યા છે. ચીખલી પોલીસને બાતમી મળી હતી કે થાલા ગામે નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ જેલિન હોટલની બાજુમાં એક ઓડીની અંદર કેટલાક કિસ્સામાં બેસી તીન પત્તીનો હરજીતો જુગાર રમી રહ્યા છે. ત્યારે દરમિયાન ત્યાં જઈ રેડ કરતા આલીપુરના 48 વર્ષીય રામજી પ્રેમજી પટેલ, વલસાડના ચીપડ ખાતે રહેતા 40 વર્ષીય વેપારી પ્રવેશ શંકરલાલ દામા, બિલ્લીમોરાનો રહીશ અને વેપાર કરતો 33 વર્ષીય વિજય વસંત ગોરી, ચીખલીના કલ્યારી ગામનો રહીશ 33 વર્ષીય ખેડૂત વિપુલ નટુ પટેલ, બિલ્લીમોરા નવજીવન કોણોલી ખાતે રહેતા 27 વર્ષીય અને વેપાર કરતા અનિલસિંહ હરદીપસિંગ લખબાના અને બિલ્લીમોરા દેવસર ખાતે રહેતા વેપાર 33 વર્ષીય રવિન્દ્રસિંહ મહેન્દ્રસિંહ લબાના તથા ચીખલીના કલ્યારી ગામે રહેતા અને ડ્રાઇવિંગનું કામકાજ કરતા 35 વર્ષીય હિતેશ સુમન કોડી પટેલ તીન પત્તીનો જુગાર રમી રહ્યા હતા. કુલ અંગજડતીની રોકડ 87,752 મળી કુલ 1,02,200નો માલમુદ્દો કબજે કર્યો હતો. સાથે જ 90,000ની કિંમતના 7 નંગ મોબાઈલ અને 2,50,000 રૂપિયાની i20 કાર અને 20,000નું એક યામાહા ફસીનો મોપેડ એમ કુલ 4,62,000નો મુદ્દો માલ કબજે કર્યો છે અને વધુ તપાસ PSI ગામિત કરી રહ્યા છે. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય OPD ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. નવસારી LCBના ASI ST પારગી અને તેમની ટીમ LCB કચેરી ખાતે બાતમીદારો દ્વારા ટેકનિકલ સોર્સ મારફતે મળેલી માહિતી થકી જિલ્લામાં વિધિવત ગુનામાં સંડોવેલા નાસ્તા ફરતા આરોપીની ભાળ મેળવવા પ્રયત્ન કરી રહ્યા હતા. તે દરમિયાન LCB ટીમના ASI સુનિલસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહને ખાનગી રહ્યા બાતમી મળી હતી કે નવસારીના જૂના થાણા સ્થિત શનિદેવ મંદિર નજીક બેટરીઓ ચોરનાર એક મનીષ ઉર્ફે મન્યો જીતુ પટેલ હાજર છે. આ બાતમીના આધારે તેની પૂછપરછ કરતા તેણે બેટરી અંગે ગલ્લા તલ્લા કરી અને
બેટરી ચોરી અંગે તેના મિત્ર હિરેન સાથે મળી જૂના થાણા કોર્ટની પાછળ આવેલા પાર્કિંગમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી અને તેની પાસેથી અલગ અલગ કંપનીની કુલ 51,000ની 9 બેટરીઓ મળી આવી હતી જે કબજે કરવામાં આવી હતી અને ચોરીમાં એનો સાગરીત હિરેનને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને પકડાયેલા મનીષ ઉર્ફે મનિયાને વધુ તપાસ અર્થે ટાઉન પોલીસને સોંપવામાં આવ્યો છે। नवसारी डीवायएसपी डिविजन स्क्वॉड की टीम ने बातमी मिली थी कि आलीपुर गणदेवी रोड पर एक टाटा इंडिगो मांजा जीजे 15AD6570 में दारूनो जत्थो सूरत तरफ जई रह्यो छे ज्यारे आ अंगे दरमियान कार आवता एने अटकावी एनी अंदर तपास करता कार माथी भारतीय बनावटनो विदेशी दारू विस्की कुल 35 नंग बॉटलो 32600 की किमतनो दारू मळी आव्यो हतो अने 2 लाखनी कारनी किमत तेमज पकड़ायेल कार चालक सूरत संग्रामपुरना 53 वर्षीय चेतन धनसुख पटेल पासेथी मळेल 3000 एक मोबाइल एम कुल 2,35,600 की किमतनो माल मुद्दो कब्जे करी चेतन पटेल विरुद्ध प्रोहिबिशननी एक्ट हेठळ गुनो नोंधी अने बिल्ली मोराना पोलीस એટી ઘડવી વધુ તપાસ કરી રહ્યા છે। આજરોજ હવામાનની વાત કરવામાં આવે તો મહત્તમ તાપમાન 31.5°C, લઘુત્તમ તાપમાન 25°C તેમજ હવામાં ભેજનું પ્રમાણ સવાર દરમિયાન 92%, સાંજ દરમિયાન 72% અને હવાની ગતિ 3.6 કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી। તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ 9824357557।